સંન્યાસ એટલે કર્મયોગ 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 એટલે અનાશક્તિથી કર્તવ્ય કર્મો કરતા રહેવાના અને મનમાં યાદ રાખવાનું કે આમાં મને ફળની ઈચ્છા નથી આ ગીતામાં ત્રણ જ વસ્તુ છે બીજી કોઈ નથી પહેલા વાત તમારે તું ની કરવાની છે બીજી વાત એને ટોમની કરવાની છે ત્રીજી વાત ની કરવા સમિંગ અપ છે આ જે વર્ણન કર્યું છે એવું સ્વામી ચિન્માનંદજીનો બહુ જ સુંદર એવો ઇંગ્લિશમાં ઓડિયો છે આ વિડીયો છે તમે ક્યારેક સર્ચ કરજો અને મેળવીને જોજો મારું આ તકે એવું વિનંતી પણ નાનકડી ખરી કે કેટલાક એવા ભાષ્યો આપણને આપણા યુટ્યુબની મદદથી ઘરે બેસીને સાંભળવાના મળે છે કે જેને આપણે મમળાવતા રહીએ તો આપણે આ જે વર્ગ કરી રહ્યા છીએ એમાં આપણને ફાયદો થાય એમાં હું એક નામ આપું સ્વામી શ્રી તદ્દાત્માનંદજી હી બિલોંગ્સ ટુ ન્યૂ જર્સી અને ન્યૂ જર્સીમાં એકદમ મને ને તમને સમજાય એવું સરળ ઇંગ્લિશ તમે જુઓ સંજયભાઈ મહેતાને સમજાય એવું તો ઇંગ્લિશ ફાસ્ટ ફોરવર્ડ હોય આપણને ન સમજાય પણ મને ને તમને સમજાય એવું એકદમ સરળ ઇંગ્લિશ અને વર્ડ ટુ વર્ડ સ્વામી તદાત્માનંદજી હી બિલોંગ્સ ટુ દયાનંદ કડ અને એ સુંદર મજાની ગીતા એણે અઢી વર્ષ ન્યૂ જર્સીમાંથી ચલાવી અને ઓનલાઈન પડ્યું છે તમને સાંભળો એની ખૂબ મજા આવશે અને બહુ સરળ સીધું અંગ્રેજી પણ મજા આવે એવું મિત્રો હું તમારી સાથે ત્રણ રીતે એક શ્લોક રજૂ કરવાનું મેં પસંદ કર્યું છે હમણાં આપણે જે શરૂઆતમાં ગીતાનો અધ્યાય સાંભળ્યો એમાં આપણને કેટલોક પ્રશ્ન એવો બનતો હોય છે કે સંધિ નથી છૂટી પાડી શકતા એટલે આપણને ઉચ્ચારણમાં થોડી તકલીફ પડે છે એક મોટા મોટો સારો વસ્તુ એ છે કે ગીતા પ્રેસ ગોરખપુરે હવે ઘણા બધા ગુજરાતી પ્રકાશનો શરૂ કર્યા છે અને એમાં એક બહુ સુંદર મજાની ગીતા ઉપરનું પુસ્તક છે એમાંથી મેં ઉપરનો શ્લોક જે સંધિ છુટ્ટી પાડીને ગુજરાતીમાં લખેલો છે એ મેં લીધેલો છે એક મોટી બુક છે જે તમે થ્રી હંડ્રેડ રૂપીઝ ઓર એનું પ્રાઇસ છે લઈ શકાય છે આપણને આમાં સરળ બને છે આ બોલવામાં મુશ્કેલી ન પડે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી એમાં જરાય ક્યાંય આપણને સંધિ નડતી નથી આમ તો બધા એને સંધિ જ નડતી હોય છે પણ આમાં ન નડે એવું આપણે કરવું જોઈએ પછી એનું મેં ગુજરાતી મૂક્યું છે એ પણ એ જ પુસ્તકમાં સુંદર રીતે નીચે આપ્યું છે કોઈ ક્લિષ્ટ શબ્દો વાપર્યા વગર તો આ જે બીજો શ્લોક છે એનાથી આપણે શરૂઆત કરીએ છીએ એ બીજો શ્લોક જે કહે છે તે આમાં લખ્યું છે જે મારે રિપીટ કરવાની જરૂર નથી તો ત્રીજું છે એ શું છે જેનાથી તમે તમને બહુ સારા પરિચિત મારું માનવું છે કે પ્રવીણભાઈ લહેરીએ કર્યા છે હું સાંભળતો હતો કારણ કે એમણે કિશોરલાલ ઘ મશરૂવાળાએ ગીતાનું સમશ્લોકી તૈયાર કર્યું છે અને હું અંગત રીતે એવું માનું છું કોઈ જાતના વિરોધ વગર કે સંસ્કૃતમાં ન પહોંચી શક્યા તો બહુ દુઃખ ન કરવું આ મશરૂવાળાજીનું સમશ્લોકી એટલું સુંદર છે કે કોઈએ સમજાવવાની જરૂર ન પડે આપ વાંચશો તો ખ્યાલ આવશે કહો સંન્યાસ કર્મોનો યોગોનો એ કહો તમે બે માંથી એક જે રૂડો તે જ નિશ્ચયથી કહો હવે અહીંયા કોઈ સમજૂતી ખરેખર જરૂર નથી પછી એના અર્થઘટનો આપણે ઘરમાં ઘણા કરી શકીએ મનમાં કરીએ આપણે પણ શ્લોક આપણા માઇન્ડમાં સ્પષ્ટ થઈ જાય ઘણા લોકોએ સમશ્લોકી કર્યું છે પૂજ્ય મોટાનું પણ જીવન ગીતા નામનું સુંદર પુસ્તક છે મેં સર્ચ કર્યું તો લગભગ અગિયાર બાર જેટલા સમશ્લોકી ગુજરાતીમાં થયા છે પણ મને એવું લાગ્યું કે કિશોરલાલ ગ મસરૂવાળાનું જે સમશ્લોકી છે એ ખૂબ ઝડપથી આપણને મનમાં બેસે એવું છે આ બીજો શ્લોક એનું સમશ્લોકી વાંચ્યા પછી લગભગ બધું ક્લિયર છે કે એ કહે છે કે ભાઈ મને સ્પષ્ટ કરી દો અને જે શ્રેષ્ઠ હોય એના તરફ મારું ધ્યાન દોરો હવે અહીંયા જે નથી કહેવાયું તે આપણે કહેવું હોય તો શું કરવાનું તો શબ્દ આવ્યો છે સંન્યાસ આપણા સિલેબસની અંદર અત્યારના સંન્યાસ શબ્દ છે કારણ કે કર્મ વિશેની વાત આપણે કરી ચૂક્યા છે સંન્યાસ સાથે હવે લિંકઅપ કરવાનું છે તો સંન્યાસ એટલે શું એના એણે બે માર્ગ બતાવ્યા જે મેં હમણાં થોડી વાર પહેલાં કહ્યું તે કે કર્મ સંન્યાસ અથવા કર્મ ત્યાગ એટલે એમાં બધું છોડીને તમે સંન્યાસમાં લાગી જાઓ અમુક કલરના કપડાં પહેરી લો અને પછી તમારે બીજું કશું નહીં કરવાનું સંસાર છોડી દો પણ ત્યાં બીજો તમારો સંસાર ઉભો કરો મને તમને ઘરમાં જેટલી કમાવાની ચિંતા હોય એના કરતા એ સંન્યાસીઓને પોતાના સ્થાનકોની સમૃદ્ધિની વધુ ચિંતા હોય છે આપણે તો નક્કી છે ગાળો આટલો જ પગાર છે એમાં આપણે બધું ગોઠવી લઈએ છીએ પણ એને નક્કી નથી હોતું કે ક્યારે કોઈ આવીને કરોડ દઈ જશે એટલે ખરેખર અહીંયા સમજવાનું એ છે કે કર્મના ફળ ત્યાગવા અને સંન્યાસી થઈ જવું એની ફેવર નથી કેમ નથી એમાં ટોળા વધ્યા સ્વામી સચ્ચિદાનંદજીનું ગીતા ભાષ્ય વાંચવા જેવું છે ખૂબ સુંદર છે આપણને ખબર છે કે સચ્ચિદાનંદજી તો બહુ જ મુક્તપણે બોલનાર વ્યક્તિ છે અને એણે કહ્યું કે અહીંયા ટોળા વધવા માંડ્યા જવાબદારી ઘટવા માંડી માત્ર ભિક્ષા લેવાની ને વિચરણ કરવાની ને બધા તમારા ચરણ સ્પર્શ કરે એવી રીતે પગ રાખીને બહાર બેસવાનું એટલે તમે સંન્યાસી થયા આ હકીકત છે તમે કેટલીક જગ્યાએ જાઓ તો એ સ્વામી હોય એ રિવોલ્વિંગ ચેર ફેરવી નાખે અને તમને પગ દેખાડે કે સાષ્ટાંગ પડે તો એ નથી એ નથી કરવું એને કહ્યું કે ના એવી રીતે હું નથી કેતો સંન્યાસનો જે એ અર્થ છે એ હું નથી કેતો તો હું શું કહું છું સંન્યાસ એટલે કર્મયોગ 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 એટલે અનાશક્તિથી કર્તવ્ય કર્મો કરતા રહેવાના અને મનમાં યાદ રાખવાનું કે આમાં મને ફળની ઈચ્છા નથી આમાં મને કંઈ પ્રાપ્ત થાય એવું નથી મારી કોઈ અનાશક્તિ નથી આ બહુ મહત્ત્વનું સાહેબ ફળની ઈચ્છા ન રાખો છૂટી જાય એમ ન ચાલે અનાશક્તિ થઈ જાય હું છ વાગે ન જાઉં તો અહીંયા વર્ગ શરૂ ન થાય કેમ તો કે ના મારે તો પૂછવું જ પડે આ આશક્તિ થઈ અને આસક્તિ જ આપણને હેરાન કર્યા વધુ બધું હાર્ટ એટેક આવે છે આસક્તિને લઈને આવે છે મેં શરૂઆતમાં કહ્યું ભગવાન ઉપર ભરોસો નથી મૂક્યો આપણે અને તમે બરાબર જોજો અહીંયા બેઠેલા બધા સુગ્ન લોકો તમારે ઘરે તમારો દીકરો કે પતિ પત્ની મોડા આવે તો પહેલો વિચાર આપણને એમાં આવે છે કે એક્સિડન્ટ થયો હશે તપાસ કરજો કોઈને એવો વિચાર નહીં આવે કે ભાઈબંધ મળ્યો હશે અને એને વડાપાઉ ખાવા લઈ ગયો હશે અને એ લોકો બે જણા જલસા કરતા હશે સાંજે ફિલ્મમાં બેસી ગયા હશે એટલે મોડું થયું નહીં થાય એનું કારણ એ છે કે તમને એ જે ભરોસો જોઈએ કે નહીં કંઈ ખરાબ નહીં થાય ખરાબ નહીં થાય એ ભરોસો આપણો છૂટી ગયો છે તો આસક્તિ નથી રાખવાની ફળની ઈચ્છા અપેક્ષા તમારે નથી રાખવાની અને ત્રીજું જે કંઈ કરવાનું છે એ ઈશ્વરની પ્રીતિ માટે કરવાનું મારા માટે નથી કરવાનું આ ભગવાન સ્પષ્ટ કરે છે કે પહેલો નિયમ છે એ ખોટો છે એવું નથી કહેતો પણ બીજા માર્ગ બીજો માર્ગ છે હિતકારી છે કલ્યાણકારી છે અને અર્જુન એ તારા માટે સારો છે મોઘમ કહે છે જેને આપણે મોઘમ કહીએ ને એવી રીતે કહે છે કે તારા માટે સારો છે તમે એવું કર્મ કરતા જાઓ કે જે કર્મ થતું જાય અને તમારાથી છૂટતું જાય તમે એની સાથે જોડાયેલા ન રહ્યો ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે છે કમલેશભાઈ કે તો તો પછી એમાં બિલોંગિંગનેસ જેવું કંઈ હોય નહીં એ રહે નહીં એટલે લોકો પોતાની એમાં કોઈ જવાબદારી ન લે ના એવું નથી એ દૂધમાંથી પૂરા કાઢવા જેવા પ્રશ્નો છે એવા તો ઘણા નીકળે કાંઈ વાંધો નથી પણ કર્મ તો પરફેક્ટ કરવાનો છે બહુ પરફેક્ટ કરવાનું સ્વીકાર્યું છે તે પરિપૂર્ણ કરવાનું છે પૂર્ણતાથી કરવાનું છે ક્વોલિટેટિવલી હાઈએસ્ટ ડિવોશનથી કરવાનું છે પણ હું ન હોઉં તો એ થાય જ નહીં એ નથી રાખવાનું અને પછી આપણે ઘણી વાર બધા બોલતા હોય છે સામાન્ય ભાષામાં મને તમને ખ્યાલ છે સાહેબ અમે તૂટી મર્યા તમને ખબર કોઈ નોંધે ન લીધી મને યુનિવર્સિટીમાં સત્યગામ એવો અનુભવ છે પરીક્ષા નિયામક તો ત્યારે સ્ટાફ મને કે સાહેબ અમે લોહી રેડીએ લોહી મેં કે એમ ઘટ્યું લાગતું નથી કઈ રેડી હોય તમને પગાર આપે છે એટલે તમારે કરવું જોઈએ તે તમે કરો છો એમાં લોહી શું રેડ્યું કહેવાય આપણે બહુ બોલતા સાહેબ મેં એના માટે જીવન ખર્ચી નાખ્યું છે કોઈ પાક્યો નથી કોકના માટે જીવન ખર્ચી નાખ્યો તું શું પાકવાનો હતો ભાઈ આ જે વાત છે ને એ છૂટી જવી જોઈએ પછી પણ નહીં પહેલા પણ નહીં એ આમાં બહુ ક્લિયરલી એમણે કહ્યું ત્રીજો શ્લોક હે મહાબાહો જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે ન તો કશાયની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે નથિંગ ટુ એડ કાંઈ ન કરો તો આટલું જ કરો સાહેબ અહીંયા બે વસ્તુ ભેગી છૂટવી જોઈએ એની ચર્ચા આપણે કરી લઈએ અત્યારના રાગ ક્યારેય દ્વેષ વગરનો હોતો નથી આ વાક્ય જીવનમાં યાદ રાખવા જેવું છે રાગ ક્યારેય દ્વેષ વગરનો હોતો નથી રાગ ઇટ સેલ્ફ ઇઝ અ કમ્પેરેટિવ ટર્મ તમે વિચારજો જરાક આમ તો મારે ત્રણ છોકરા છે પણ મને પહેલાંનો બહુ આ પહેલાં પ્રત્યેનો રાગ છે પણ એ કમ્પેર તો તમે કર્યું કે આના કરતા આ સારો માટે એનું બહુ તો દ્વેષ સાથે આવ્યો જ છે રાગ ક્યારેય દ્વેષ વગરનો હોતો નથી એટલે ખાસ લખ્યું છે કે તમારે દ્વેષ કરવાનો નથી કશાયની આકાંક્ષા રાખવાની નથી સદા સંન્યાસી છે કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે બંને મટી જવા જોઈએ હમણાં જ મેં જે વાત કરી એવી વાત નહીં ભાઈ કે રાગતો રાખવો પડે છે આપણે આપણું જીવન છે આપણને ઘણા વાલા તો વાલા હોય પણ એ વાલો ક્યારેક નહીં હોય આ પૃથ્વી ઉપર એ પણ યાદ રાખવું પડે એ વાલાનો વાલો હું પણ નહીં હોઉં એ યાદ રાખવું પડે પછી અચાનક આપણે પતિ કે ગુમાવી પત્નીને ગુમાવીને એમ થાય કે મેં તો ધાર્યું જ નહોતું તો ભૂલ તમારી હતી ભગવાનની ભૂલ નહોતી એની સિસ્ટમ પહેલેથી ડેવલપ જ થઈ રહી છે તો મોડમાં ચાલે છે તો ધ પોઈન્ટ ઇઝ દેટ કે જાણો તે નિત્ય સંન્યાસી રાગ દ્વેષ ન જે વિષય કોઈના અંગે એને રાગ દ્વેષ નથી દ્વંદ્વ મુક્ત થયેલો તે છૂટે બંધનથી મુખે આ દ્વંદ્વ બે માંથી મુક્તિ કરવાની છે સારું સારું છે એમ કહી શકીએ પણ સારું મારું છે એવું તમે જેવું કીધું એટલે તમારું જોડાણ એની સાથે આવવાનું છે